મિત્રો, મને તો બહુ ભૂખ લાગી છે. તમને લાગી છે? ચલો ચલો આવી જાઓ. આપણા માટે આ ડીશ છે, આખી આખી તૈયાર છે. જુઓ તો ખરા, બંગાળી મીઠાઈ છે, સરસ મજાની ઉપસેલી 13 જેટલી પૂરી પણ છે. અને હા, સાદું પાણી નથી હો, એની અંદર ગંગાજળ છે અને સુરત દાદાનો સરસ મજાનો પ્રકાશ પણ છે. તો આ મજા આવી જાય. અને હજી એક તમને અગત્યની વાત કહી દઉં કે આ માત્ર ડીશ નથી, પ્રસાદ છે. કોનો? ખબર છે? નરસિંહ ભગવાનનો. તો ભાઈ, આ તો એકદમ મજા આવી જાય. ફરીથી કેવી મજા આવી જાય કે તમને આઠે પહોર, એટલે કે આઠે આઠ પહોર મજા આવી જાય. એટલે એમ કહો ને કે સાતે સાત દિવસ, સોમ મંગળ બુધ ગુરુ, એમ મજા આવી જાય. અરે એમ કહો ને કે 12 12 મહિના મજા આવી જાય. કારણ કે આવો સુંદર મજાનો જો પ્રસાદ મળતો હોય ને તો ભાઈ ભયો ભયો થઈ જાય. પણ મિત્રો, તમને હવે હું ડિટેલમાં વાત કરી દઉં કે આ બધી વાત તો બરોબર, પણ તમને આ ડીશ દઈ ગયું છે કોણ? હા, આ બહુ મહત્વનો પ્રશ્ન છે. આ દઈ ગયું છે કોણ? તો મિત્રો, કોઈ નહીં, સુરત દાદા આપણને કંઈક પ્રસાદી રૂપે આપણા સુધી લાવ્યા છે. તો અહીંયા મિત્રો, તમે એ લોકો સમજી જ ગયા છો હું શેની વાત કરું છું. સૂર્ય મંદિરની વાત કરું છું અને કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરું છું. ઓકે મિત્રો, તમને તરત પ્રશ્ન થયો કે ભાઈ આ કોણાર્કનો સૂર્ય મંદિર આવ્યું છે ક્યાં? તો તમને આના ઉપરથી ખબર જ પડી ગઈ છે કે એ ક્યાં આવ્યું છે. ઓડિશામાં આવ્યું છે. ક્યાં? તો કે ભાઈ બંગાળના અખાતો પાસે. પછી? તો કે ભાઈ જિલ્લો કયો? તો કે જિલ્લો પુરી. ફરીથી, ઓડિશા રાજ્યમાં બંગાળના અખાત પાસે. જિલ્લો કેવો છે? પુરી. સાથે સાથે એ પણ કહી દઉં કે જ્યાં અહીંયા જે મંદિરનું નિર્માણ થયું છે ને, એ 13મી સદીમાં થયું છે. ઓકે. અને હા, તો તમે કહેશો કે આ બનાવ્યું છે કોણે? તો મિત્રો, ગંગવંશ. કોણ? ગંગવંશ. એના જે રાજા હતા, કોણ રાજા હતા? તો એ રાજા હતા નરસિંહ વર્મન પ્રથમ. ફરીથી, ગંગવંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ જે હતા, એના સમયની અંદર આ વાત થઈ. હવે પ્રશ્ન એ આવે કે આ વળી 8 શું છે, 7 શું છે, 12 શું છે? તો મિત્રો, આ 8 છે ને, એ તમને હવે વાત કરી દઉં કે આ કોણાર્કના જે સૂર્ય મંદિર છે ને, એ આખે આખું રથ મંદિર છે. અને રથ મંદિર હોય ને એટલે તમને લોકોને ખબર છે કે એની અંદર પૈડા પણ હોય હોય ને. તો આ અંદર આગળ પાછળ એવી રીતના પૈડા પણ હશે. અને બીજી વાત કે એને ખેંચવામાં આવે તો બરાબર, તો એ 7 જેટલા અશ્વો એમને ખેંચી રહ્યા છે. એને 7 જેટલા અશ્વો ખેંચી રહ્યા છે. તો અહીંયા જે 7 દિવસ છે એ 7 અશ્વો થઈ જશે. હવે આવ્યું કે 8. તો મિત્રો, આ જે પૈડા હશે એ પૈડાની અંદર આરા હશે. તો એના આરા છે કેટલા છે? 8 છે. અને તો હવે કહેશો કે તમે આ 12 શું છે? તો મિત્રો, ભલે 12 છે આપણા માટે મહિના છે, પણ અહીંયા જે છે એ રથ જે છે એ રથના 12 ટોટલ પૈડા છે. તો ફરીથી, 7 છે એ અશ્વ છે, 8 છે એમના આરા છે, અને 12 જેટલા એના આ રથ મંદિરના પૈડા છે. તો મિત્રો, આખે આખું જે આ મંદિર છે એ ટોટલી કાળા પથ્થરમાંથી બન્યું છે. કાળા પથ્થરમાંથી, એટલે કે આ જે મંદિર છે એને ક્યારેક ક્યારેક કાળા પેગોડા, ફરીથી યાદ રાખજો, કાળા પેગોડા એની રીતે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ જે મંદિર છે એની અંદર ત્રણેય પ્રકારના જે શિલ્પો છે, દિવ્ય છે, સાંસારિક છે, અને સજાવટની રીતે એ જે શિલ્પો છે એ 13મી સદીની સુંદર મજાની ઓળખ છે. સંસ્કૃતિનું પ્રતીક છે, સભ્યતાનું પ્રતીક છે. ફરીથી હું જે વાત કરું છું એ કોણાર્કના સૂર્ય મંદિરની વાત કરું છું. આવ્યું છે ક્યાં? તો કે ઓડિશાની અંદર બંગાળના અખાત પાસે.
જિલ્લો છે એ પુરી છે, 13મી સદીમાં બનેલું છે, જે ગંગ વંશના રાજા હતા નરસિંહ વર્મન પ્રથમ, એમને આ એના કાળની અંદર આ બનેલું મંદિર છે. એ આખે આખું કાળા પથ્થરમાંથી બનેલું છે, એટલે એનું બીજું નામ કાળા પેગોડા તરીકે પણ ઓળખાય છે. આ રથ મંદિર છે, અને સાથે સાથે અહીંયા જે 7, 8 અને 12ની વાત છે, તો 7 અશ્વો એને ખેંચી રહ્યો છે, 8 છે એ એના જે પૈડા જે છે, ટોટલ 12 પૈડા, એમાંના જે એ કોઈ પણ એક પૈડું છે એમાં 8 જેટલા આરા છે. અને અહીંયા તમે 7, 8 અને 12ને આ રીતે પણ જોઈ શકો કે 8 છે એ પ્રહર આપણો ભાગ છે, 24 કલાકના 8 પ્રહર, 3-3 કલાકના જે પ્રહર હોય છે, પહોર પણ બોલે છે, કે તમે કહેતા હશો સાધુ સંતો 8 પહોર આનંદ મારીએ છે, એટલે કે 24 કલાક આનંદ મારીએ છે, એ 8 છે પ્રહર છે, 7 જે છે એ આપણા દિવસો છે, અને 12 છે એ આપણા મહિના છે. તો આનું અનુસંધાન પણ અહીંયા છે. તો આ જે કોણાર્કનું સૂર્ય મંદિર છે એની આ વાત છે. ને મિત્રો, તમે હવે બધી વાત જાણો છો, બધું કહી શકો છો. કોણાર્કનું સૂર્ય મંદિર કે જે ખરેખર 7 અશ્વો વડે ખેંચાતો સૂર્ય રથ છે, આ રથ મંદિર છે, એ બંગાળના ખાત પાસે આવેલું છે, ઓડિશામાં આવેલું છે, પુરી જિલ્લામાં છે, 13મી સદીમાં બનેલું છે, ગંગ વંશના રાજા નરસિંહ વર્મન પ્રથમ એ સમય છે. અહીંયા જે રથ મંદિર છે એમાં 7 અશ્વો, અહીંયા આપણે પાઠ્યપુસ્તકની અંદર 7 જે દિવસ છે એવું આપ ચોખવટ કરેલી નથી, પણ આપણે અનુમાન કરી શકીએ કે એ 7 દિવસ હોઈ શકે. જેમ કે અહીંયા 8 છે એ આરા છે, એ પ્રહર છે, પહોર છે, જે રથ મંદિરનો આધાર છે એ આ બધા મોટા મોટા વિશાળ પૈડા છે, જે 12 પૈડા છે એ મંદિરનો આધાર છે, અને એ સુંદર રીતે એમાં કોતરણી છે. આ 12 પૈડા છે એ 12 મહિનાનું પણ પ્રતીક છે એમ લઈ શકશું. તો કાળા જ પથ્થરમાંથી બનેલો હોવાથી એને કાળા પેગોડાનું પણ મંદિર કહી શકાશે. એટલે કે ટૂંકમાં કહીએ તો એ પ્રાચીન સંસ્કૃતિ, એ વારસો ઓડિશાનો, જે એની સભ્યતા હતી, એ જે સંસ્કૃતિ હતી, એને આ મંદિર છે એ આપણને બતાવે છે. તો મિત્રો મજા આવી, ફરીથી તમને યાદ ન રહ્યું હોય તો આ વિડીયો પાછો જોજો, એક વાર જોજો, બે વાર જોજો, મને લાગે છે આખી ટૂંકી નોંધ લખવી હોય તો પણ લખી શકશો. અને આમાંથી કોઈ પણ એમસીક્યુ પૂછે, જેમ કે એવું પૂછી લે કે કોણાર્કનું સૂર્ય મંદિર કઈ સદીમાં બનેલું, તો તરત કહી શકશો 13મી સદીમાં. એમ પણ પૂછે કે કોણાર્કનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે, તો તરત કહી દેશો તમે પુરી જિલ્લાની અંદર આવેલું છે. તો કોઈ પણ પૂછે કયા કયા રાજાના વખતમાં એનું આ કાળા પેગોડા એટલે શું, જે કંઈ પૂછે તમને હવે એકદમ ક્લિયર છે. ઓકે, ઓલ ધ બેસ્ટ.